જિલ્લાના સાવલી પોલીસ મથકના પીએસઆઈ ડીએમ વાસદિયાને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સાવલી પોલીસ મથકમાં જ ₹20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. પીએસઆઈએ આણંદના દારૂના એક કેસમાં ₹35,000ની લાંચની માંગણી કરી હતી. આ બનાવની વિગત એવી છે કે મિકેનિકનો વ્યવસાય કરતા જયેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રીએ સેકન્ડ હેન્ડ કાર તેમના ભાઈ ભાવિનકુમાર મણિભાઈ સુથારના નામે લીધી હતી. જે કારનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી નોટરી કરાવીને જયેશભાઈએ પોતાના નામે કરાવી હતી. દરમિયાન વર્ષ 2019માં નાણાંની જરૂરિયાત પડતા તેઓએ આ કાર તેઓના મિત્ર પવનભાઈ પંડિત પાસે ગીરવે મૂકી ₹1,20,000 લીધા હતા. જોકે જયેશભાઈ મિસ્ત્રી સમયસર પોતાના મિત્ર પાસેથી કાર છોડાવી ન શકતા મિત્ર પવનભાઈ પંડિતે આ કાર આણંદના લોટિયા ભાગોળમાં રહેતા સંજયભાઈ પાસે ગીરવે મૂકી નાણાં લીધા હતા. આ દરમિયાન આ કાર સાવલી પોલીસે દારૂના કેસમાં પકડી હતી. પોલીસ તપાસમાં આ કાર જયેશભાઈ મિસ્ત્રીના ભાઈ ભાવિનકુમારના નામે હોવાથી પોલીસે તેની તારીખ 5/8/2023ના રોજ અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આ કેસની પતાવટ માટે જયેશભાઈ મિસ્ત્રીના પતિ વરાંગી ગોસ્વામી પીએસઆઈ ડીએમ વાસદિયાને મળ્યા હતા. તેઓએ આ કેસની પતાવટ માટે ₹35,000ની માંગણી કરી હતી. આ કેસના ફરિયાદી અને મિકેનિક જયેશભાઈ મિસ્ત્રીની પત્ની લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ વડોદરા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. બ્યુરો રિપોર્ટ, મહેન્દ્ર સોલંકી, વડોદરા.